हेलो, गुड आफ्टरनून विद्यार्थी मित्रों, मजा में? धोरण सात विषय गणित प्रकरण बीजू अपूर्णांक अने दशांश संख्याओ, बराबर? गया लेक्चर में आपणे प्रकरण बे नु याद राखो, समझे ने? बराबर, अने तमे सीडब्ल्यू में पण लखी लीधो हशे। हवे आजथी शुरू करीए छीए आपणे प्रकरण बीजू एनो स्वाध्याय 2.1। तो सौथी पहला स्वाध्याय 2.1 માં દાખલો પહેલો કે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી, બરાબર? હવે સરવાળા બાદબાકી કરવા માટે પહેલી રકમ આપેલી છે 2 માઈનસ 3 ના છેદમાં 5। જો વિદ્યાર્થી અહીંયા ધ્યાન, અહીંયા સમજજો, આપણને ખબર છે કે અપૂર્ણાંકોના આપણે આ વખતે જે યાદ રાખો લખ્યું એમાં અપૂર્ણાંકોના ગુણાકાર ને ભાગાકાર લખ્યું છે, જેમાં અંશ અંશનો ગુણાકાર છે, છેદનો ગુણાકાર। પણ ગયા આપણે ધોરણ 6 માં આપણે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી ભણી ગયા છે, જેમાં છેદ સરખા હોય એટલે કે સમછેદી અપૂર્ણાંક હોય તો અને તો જ તમે એના સરવાળા બાદબાકી કરી શકો, બરાબર છે? હવે અહીંયા છેદ તો જો સરખા નથી, અહીંયા 5 છે, અહીંયા 1 છે, બરાબર? તો આપણે लसा लेवो पड़े, पण एना माटेनी आपणे एक नानी रीत करीए। लसा क्यारे लेवो पड़शे? ज्यारे बे करता वधारे रकम आपेली हशे त्यारे। जो बे रकमना जे सरवाळा बादबाकी हशे तो तमने मैं गुजरातीमां आवी रीते चार अंक शीखवाड्यो छे, याद छे? बराबर छे। तो आमां केवी रीते करशुं आपणे? तो के पहेला एक छेद एक सरखो करी लेवानो। आना छेदमां काई नथी तो शुं होय? एक। समजजो बराबर, तमे क्रॉस गुणाकार करी नाखो। 5 2 10, 3 1 3 समझाय तो गुजराती मां 4 याद रखो, 5 2 10 1 3 3 5 1 5 થઈ ગયું। હવે 10 ઓછા 3 એટલે કે 7 છેદમાં 5। જો જોઈએ આ કયો અપૂર્ણાંક આવ્યો, શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે કે મિશ્ર અપૂર્ણાંક? યસ, કયો છે? અશુદ્ધ અપૂર્ણાંક। શું કામ? તો કે છેદ કરતા અંશ મોટો છે, અને જ્યારે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક હશે ત્યારે તમારે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો પડશે। તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા પણ આપણને આવડે છે, ધોરણ 6 માં જોઈ ગયા। શું કરશો? તો કે છેદમાં જે સંખ્યા છે એનો ઘડિયો બોલો। 5 નો ઘડિયો 7 થી વધવો ન જોઈએ, તો કે 5 એકા 5, 5 તો 10 વધી ગયા, એટલે કે 5 એકા 5, 5 માં કેટલા ઉમેરો તો 7 આવે, તો કે 2, ધેટ ઇઝ અવર આન્સર। અને બોલાય એક પૂર્ણાંક 2/5। મેં તમને યાદ રાખવામાં કીધું હતું કે તમારે કેવી રીતે મિશ્ર અપૂર્ણાંક લખવાનું છે, એક પૂર્ણાંક 2/5, આ રીતે મિશ્ર અપૂર્ણાંક લખવાનો છે, બરાબર છે? જોઈએ બીજો દાખલો। આના છેદમાં પણ કાઈ નથી તો એક લખી શકાય 4 7/8। તો અહીંયા પણ આપણે ગુજરાતીના ચોગડાનો ઉપયોગ કરી શકશું। છેદમાં 8 1 8, 8 4 32 અને 7 1 7, ક્લિયર? 32 7 એટલે કે 39/8। ચાલો 39, જો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના, નહીં તો ડાયરેક્ટ મિશ્ર અપૂર્ણાંક, છેદ તો ઉડતા નથી। તો મિશ્ર અપૂર્ણાંકમાં 8 નો ઘડિયો બોલો, 39 થી વધવો ન જોઈએ। 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40 વધી ગયા, એટલે કે 8 4 32, 32 માં કેટલા ઉમેરો તો 39, તો કે 7, ધેટ ઇઝ અવર આન્સર। 4 પૂર્ણાંક 7/8। વિદ્યાર્થીઓ સમજાય છે? ઓકે, હવે આપણે જોઈએ દાખલા નંબર 3। દાખલા નંબર 3, 3/5 પ્લસ 2/7 જોઈએ। અહીંયા 2 ના છેદ અલગ અલગ છે, જો સમછેદી હોય, છેદ સરખા હોય, તમે ડાયરેક્ટ સરવાળો કરી શકો, બરોબર? એટલે છેદ સરખા કરવા માટે આપણે જે ગુજરાતીમાં 4 યાદ રાખીએ છીએ એ પ્રમાણે જ કરીએ। અહીંયા જો છેદમાં પહેલા ગુણાકાર કરીએ, 5 7 35, પહેલા છેદ મૂકી દેવાનો,
બરોબર છે અને તમને એમ ન સમજાતું હોય તો તમે આમ ગુણાકાર વાળો પણ સ્ટેપ લખી શકો બરોબર કે અહીંયા 5 ગુણ્યા 7 નો ગુણાકાર કરવો છે તમારે અહીંયા 7 ગુણ્યા 3 નો ગુણાકાર કરવો છે અને અહીંયા 5 ગુણ્યા 2 નો ગુણાકાર કરવો છે વચ્ચે પ્લસ આમ પણ કરી શકો જો ડાયરેક્ટ 5 7 35 લખતા ન આવડે તો આ રીતે પણ લખી શકો છો જેને આવડે ડાયરેક્ટ લખી શકો બરોબર હવે ગુણાકાર કરી નાખો 7 તેરી 21 5 2 10 5 7 35 ઓલું ડાયરેક્ટ આ સ્ટેપ લખાઈ દે બરોબર 21 માં 10 ઉમેરો એટલે 31 ના છેદમાં 35 હવે અહીંયા અંશ કેવો છે તો કે નાનો એટલે આને તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર નથી હંમેશા યાદ રાખજો અશુદ્ધ અપૂર્ણાંક હોય એટલે કે જેનો અંશ મોટો હોય એને જ તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો ફરીથી જોઈએ ગુજરાતીમાં 4 કરો છેદ છેદનો ગુણાકાર 5 ગુણ્યા 7 7 ગુણ્યા 3 5 ગુણ્યા 2 7 તેરી 21 5 2 10 5 7 35 21 ને 10 31 ના છેદમાં 35 ક્લિયર હવે જોઈએ દાખલા નંબર 4 અહીંયા આપણે રીતે જ કરશું આપણે છેદ છેદનો ગુણાકાર લઈ લ્યો 11 ગુણ્યા 15 અહીંયા લઈ લ્યો 15 ગુણ્યા 9 માઇનસ 11 ગુણ્યા 4 બરોબર છે આમ તમે લખી શકો 15 નવા 15 નવા કેટલા થાય 9 5 9 આવડે તો ગુણાકાર 9 5 45 9 1 9 ને 4 13 એટલે કે 135 11 ચોકુ 44 અને છેદમાં વળી પાછો 11 ગુણ્યા 15 એટલે કે એનો પણ ગુણાકાર 15 1 15 વળી પાછો 15 1 15 એટલે 165 ચલો હવે 135 માંથી 44 ને બાદ કરીએ જો વિદ્યાર્થીઓ ન આવડે સરવાળા બાદબાકી ગુણાકાર તો રફબુક માં કરી લેવા ખોટા ના પડવા જોઈએ 5 માંથી 4 જાય તો 1 અહીંયા 13 લ્યો 13 માંથી 4 જાય તો 9 અહીંયા 0 એટલે કેટલા આવ્યા તો કે 91 છેદમાં 165 એટલે કે 91 ના છેદમાં 165 અહીંયા પણ જો અંશ કેવો છે નાનો માટે આ કયો અપૂર્ણાંક છે શુદ્ધ અપૂર્ણાંક તો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય નહીં વિદ્યાર્થીઓ આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ સ્વાધ્યાય 2.1 નો દાખલો પહેલો એના પહેલો બીજો ત્રીજો અને ચોથો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા 5 થી શરૂ કરીશું ઓકે બાય